વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે હતા ત્યારે તેઓ રેસ્કોસ ખાતે જનસભાને સંબોધી હતી આતકે તેઓએ પોતાની સ્પીચમાં રાજકોટ સાથેના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જનસંઘના સમયમાં અમારા સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લ અને સ્વર્ગસ્થ સૂર્યકાંત આચાર્ય ગુંડા વિરોધી સમિતિ બનાવી અને અભિયાન ચલાવ્યું હતું રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગુંડાઓના ત્રાસની સામે જનસંઘ લડ્યું હતું ત્યારે આજે અમારી ભાજપ સરકારે પણ ગુંડાઓ આતંકીઓ લુખાઓને સાફ કરી નાખ્યા છે સરકારે માથા ફરેલા માથાભારે તત્વોના ત્રાસમાંથી ગુજરાતના લોકોને મુક્તિ અપાવી છે અને ગુંડા તત્વોને સાફ કરી નાખ્યા છે તે જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે જનસંગના જનસંગના અમારા ચિમનભાઈ શુક્લ અને આચાર્ય એમની જોડીએ ગુન્ડા વિરોધી સમિતિ બનાવી હતી અને ગુંડા વિરોધી મોટું અભિયાન ચલાવ્યું તો રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં આ ગુંડાઓના ત્રાસ સામે જનસંઘ જમાનામાં લડાઈ લડ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી કાયદો વ્યવસ્થા સુખ શાંતિ સહજ બની ગયા અપરાધીઓ હોય માફિયા હોય દંગાઈઓ હોય આતંકી હોય કબજા કરનારા ગીરો હોય આ બધા